આડી વિકિટલમાં તમારું સ્વાગત છે આજે આપણે પ્રકરણ નંબર 13 આપણે શા માટે માંદા પડીએ છીએ જેને આરોગ્ય કહેવાય છે તો આગળના લેક્ચરમાં આપણે જોયું કે આપણે બીમાર પડવા માટે આપણા શરીરની અંદર આવેલા કોષની મહત્વની ભૂમિકા હોય છે તો આપણા શરીરની કોષીય રચનામાં કંઈક ખામી સર્જે તો આપણે બીમાર પડી શકીએ છીએ હવે આપણે આજનો મુદ્દો છે વ્યક્તિગત તેમજ સામૂહિક સમસ્યાઓ व्यक्तिगत एवं सामूहिक समस्या व्यक्तिगत व्यक्तिगत एवं आज ना टॉपिक छे व्यक्तिगत एवं सामूहिक समस्या तो आपणे जोईए व्यक्तिगत तेमज सामूहिक समस्या व्यक्तिगत तेमज सामूहिक समस्याओ आपणे जोईए तो तमने बताने ખબર છે વ્યક્તિગત સમસ્યા એટલે તમારી પોતાની સમસ્યા અને સામૂહિક સમસ્યા એટલે કે આખા વિસ્તારની આખા જિલ્લાની આખા દેશની સમસ્યા તો કોરોના છે એ એક સામૂહિક સમસ્યા થઈ ત્યારે તમને કઈ પોતાને પ્રોબ્લેમ હોય તો એ વ્યક્તિગત સમસ્યા થાય જેમ કે ડાયાબિટીસ થઈ જાય તો એમાં કઈ આખા દેશને કઈ ફરક ન પડે કે આખા રાજ્યને કઈ ફરક ન પડે બરાબર છે અને મને કઈ ફરક ન પડે એ તમને થયું છે તમને જ ફરક પડે પણ કોરોના થયો હોય તો મને ફરક પડે આખી ગલીને ફરક પડે આખા ગામને ફરક પડે આખા દેશને ફરક પડે બરોબર એ સામૂહિક સમસ્યા છે હવે આ વ્યક્તિગત સમસ્યાઓ અને સામૂહિક સમસ્યાઓ છે એ બે વચ્ચે શું ફરક પડે છે એની આપણે ચર્ચા કરીએ જેમ કે હું તમને પ્રશ્ન કરું છું કે તમારા વિસ્તારમાં પીવાનું પાણી કોણ પૂરું પાડે છે પીવાનું પાણી કોણ પૂરું પાડે છે તો ઘણા ઓપ્શન હશે તમે કહેશો કે અમારે તો ઘરનો બરોબર બોરવેલ છે ઘણા કે છે અમને મહાનગરપાલિકાનું પાણી આવે છે ઘણા કે છે અમારા સોસાયટીનું પાણી આવે છે તો આ પરિસ્થિતિમાં આપણે ઘણા બધા જવાબ મળેલા તો બોરવેલ વાળા વ્યક્તિ છે પોતાનો વ્યક્તિગત પ્રશ્ન છે જ્યારે મહાનગરપાલિકા અથવા તો સોસાયટીનો છે સામૂહિક પ્રશ્ન છે બરોબર છે તો આપણે વ્યક્તિગત અને સામૂહિક ઉપર આપણે હવે આગળ વધીએ પાછા હવે આ પ્રશ્ન જવાબ તમને મળી ગયો પણ હજી એમાં પ્રશ્નોની આગળ ઉમેરી ઈ આપણો પ્રશ્ન કમ્પ્લીટ છે હવે હું એમ કહીશ કે જે તમને પાણી મહાનગરપાલિકા અથવા તો સોસાયટીમાં પૂરું પાડવામાં આવે છે એ પાણી છે એ પીવા લાયક છે કે નહીં હવે તમારા વિસ્તારમાં જે પાણી આવે છે પીવા લાયક છે કે નહીં એ મને કહેજો બરાબર તો કે તમે કહેશો કે સાહેબ પીવા લાયક તો આવતું જ નથી કારણ કે આપણે ક્ષારનું પ્રમાણ વધારે છે હવે એ પીવા લાયક પાણી નથી બીજું પીવાલાયક નથી અને ગંદુ એમાં પણ ઘણો ફરક પડે બરાબર વાપરવાનું તો હોય જ છે ગંદુ પાણી વાપરી પણ ન શકીએ હવે હું એમ કહીશ કે તમારા વિસ્તારમાં જે પાણી આવે છે વાપરવા લાયક છે કે નહીં તો વાપરવા લાયક તો આવે જ છે એટલું તો પાણી સાહેબ અમારે ચોખ્ખું આવે છે આ ગંધર્વી નથી આવતું હવે આગળનો પ્રશ્ન પાણીની તો આપણે કરી લીધું આ પ્રશ્ન છે જટિલ થઈ ગયો જેમ કે કચરો તમારા ઘરમાં જે કચરો ઉત્પન્ન થાય છે એ કચરો લેવા જે વ્યક્તિ આવે છે એની વ્યવસ્થા પણ કરી છે અથવા તો તમારા ઘરમાંથી કચરો છે તમે બહાર કેવી રીતના નિકાલ કરો છો તો તમે કહેશો કે અમારા વિસ્તારમાં કચરા માટે ગાડી આવે છે એ ગાડીની અમે અંદર કચરો નાખી દઈએ છે પછી તો કે રોડ વાળવા માટે માણસો રાખેલા છે બરાબર મહાનગરપાલિકા વાળાએ એ વારી જાય છે બાકી અમે હવારમાં ઉઠીને વારી નાખીએ છીએ તો આ આપણા બધાની વ્યવસ્થા છે કચરા નિકાલની હું એમ કહું છું કે પાણી માટેની અને કચરા માટેની વ્યવસ્થા છે શું મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવતી વ્યવસ્થા પ્રમાણે વ્યવસ્થિત છે કે તમે અહીંથી એમાં સૂચન આપો છો કચરો નિકાલ થાય છે તેમાં તમે શું સૂચન આપો છો પાણીની વ્યવસ્થા છે એમાં તમે શું સૂચન આપો છો એની આપણે બરાબર તમારી પાસે જવાબ માંગશું કોમેન્ટમાં તમે મને કોમેન્ટમાં જવાબ દેજો કે આવું કંઈક ફેરફાર કરવો જોઈએ હવે આપણે વ્યક્તિગત તેમજ સામૂહિક સમસ્યામાં આગળ વધીએ વ્યક્તિગત સમસ્યામાં કે કેવી રીતના બરોબર આ રોગ છે વ્યક્તિગત રીતે આવે છે સપોઝ કે ભાઈ મારે
કઈ કામ કરવું છે તો મને કામ મળવું જોઈએ મારા વ્યક્તિગત છે ને હવે મને કામ મળ્યું છે તો મને કામ કોણ આપે તો કામ કરવા માટે મારે અવસરી મળવો જોઈએ ને અવસર નો મળ્યો હવે અવસર એક વખત મળી ગયો તો પછી કદાચ હું બીમાર હોઉં તો હું કામ ન કરી શકું તો કે હતા ક્યાં ગયા પાછા બરાબર છે મને કામ કરવાનો મોકો મળ્યો મને કામે મળ્યું અવસર મળ્યો કામે ગયો પણ હું બીમાર છું પણ કામ કરી શકો નહીં તો એ મારી સમસ્યા છે કામ ન કરી શકો તો આપણે બધાને ખબર જ છે કે આપણા શરીરની અંદર બરાબર સામૂહિક સમસ્યાઓ છે એ આપણા આજુબાજુના નિવાસમાંથી ઉત્પન્ન થાય છે અને વ્યક્તિગત સમસ્યા આપણે પોતે ઉત્પન્ન કરીએ છીએ કેવી રીતના થાય છે સ્વસ્થ માટે આપણે જોઈએ કે જો તમારે સ્વસ્થ રહેવું હોય તો શું કરવું પડે એક ચેન આપણે જેમણે કહી તો મારે સ્વસ્થ રહેવું છે તો મારે સારો ખોરાક પૌષ્ટિક ખોરાક ખાવો પડે હવે પૌષ્ટિક ખોરાક કેવી રીતના ખાવો મારે તો કે પૌષ્ટિક ખોરાક ખાવા માટે પૈસા જોઈએ હું જે પૈસા જોઈએ હવે પૈસા ક્યાંથી મેળવવા તો કે પૈસા માટે મારે કામ જોઈએ બરોબર મને કામ મળવું જોઈએ હવે કામ ક્યારે મને મળે તો કે મારું સમાજમાં કંઈક પ્રતિષ્ઠિત નામ હોય તો બરોબર સારું નામ હોય તો મને કામ મળે પણ જો આપણે ગુંડાગર્દી કરતો હોય આપણે કોઈ કામ આપે નહીં પછી તો કે સમાજમાંથી તમને પ્રતિષ્ઠા હોય કામે મળી ગયું પણ હવે કામ કરવા માટે તમારે શું રહેવું જરૂરી છે રોગ મુક્ત રહેવું જરૂરી છે બરોબર તો જો પેલા હું હતું કે મારે સ્વસ્થ રહેવું છે તો મારે શું કરવું પડતું હતું ખાવું હતું બરોબર પોષણયુક્ત ખોરાક હવે છેલ્લે પાછું ક્યાં આવી ગયા તો કે મને કામ ને બધું મળી ગયું છે તો કામ ને બધું મળી ગયું મારે કામ કરવા માટે કેના કેવું રહેવું પડે રોગ મુક્ત રહેવું પડે અને તમે ભણવા જાઓ છો પણ તમારે ભણવા જવું જ છે જો તમારે ભણવા જવાની ઈચ્છા હોય પણ તમે બીમાર હોય તો તમે ભણવા જઈ શકતા નથી કદાચ વ્યક્તિગત સમસ્યા કેવું થાય છે જોયું કે તમે ઉધરસ આવે છે જો વ્યક્તિગત સમસ્યા છે સામૂહિક આવી જો ઉમેરાઈ જાય તમે ઉધરસ આવે છે તમે ક્લાસમાં ભણવા બેઠા છો પણ તમે વ્યવસ્થિત ભણી શકશો ખરી પણ બીજાને ભણવા દેશો નહીં કારણ કે તમે ઉધરસ ખાતે રાખશો તો આખા ક્લાસમાં બેઠેલા બધા જ વિદ્યાર્થીઓ છે ને ડિસ્ટર્બન્સ થશે બરાબર છે તમારી સમસ્યા હતી તમે ઉધરસ કરી તો પૂરું થઈ ગયું પણ બીજા લોકો છે એ ભણી શકશે નહીં તો એ સમૂહમાં આવી ગયું ભાઈ તમને ઉધરસ ખાવાથી કઈ ભણવામાં વાંધો પડેલું ન હોય શકે બરાબર કદાચ તમને ડિસ્ટર્બન્સ થતું પણ હોય તમારું ધ્યાન બીજે પણ જતું હોય પણ આખા ક્લાસને તો નુકસાન થાય જ છે તો આ સામૂહિક સમસ્યા તરફ આપણે આગળ વધીએ કદાચ વ્યક્તિગત સમસ્યા કોણ હોય તો કે તમને પેટમાં દુખે છે તમને શું થાય છે પેટમાં દુખે છે તમે ક્લાસમાં ભણવા ગયા છો તો આખા ક્લાસને કઈ પેટમાં દુખવાનું છે તો કે તમે કહો નહીં તો મને એટલે દુખવાનું હોય ને પેટમાં તો બસ એ વ્યક્તિગત સમસ્યા છે કે તમને પેટમાં દુખે છે અને ઉધરસ ખાતા તો એ સામૂહિક સમસ્યા થઈ કારણ કે મેન્ટલી છે મગજ ઉપર બધાને અસર થતી હોય જે લોકો ક્લાસમાં બેઠા બેઠા ભણતા હોય છે એને શું થાય છે મગજ ઉપર અસર થતી હોય છે હવે આપણે આગળ જોઈએ તો કે સ્વસ્થ અને રોગ મુક્ત વચ્ચેનો આપણે ભેદ કરીએ સ્વસ્થ અને રોગ મુક્ત કોને સ્વસ્થ કહેવાય અને કોને રોગ મુક્ત કહેવાય એના વિશે વાત કરીએ તો કે આપણે ખબર છે કે અત્યારે ઘરમાં દાદા દાદી હોય બરાબર કોઈ બીજા વડીલ હોય એની વાત કરીએ તો કે તમારા દાદીમાનું કામ છે કે દરરોજ ખાય પી ખોટલે બેસવું બરાબર આ એનું રોજિંદુ કામ છે કે ભાઈ દરરોજ બે રોટલી ખાઈ લેવી દરરોજ ઘરના ફેમિલી સાથે વાતચીત કરવી પણ જો આ ક્રિયામાં કઈ ફેરફાર થાય તો આપણે એવું સમજી શકીએ કે એમાં કઈક સ્વાસ્થ્યને લગતી તકલીફ આવેલી છે બરાબર કેવી રીતના તો દરરોજ તમારા દાદી ઓટલે બેસતા હોય એક દિન જ જાય ઓટલે બેસવા તો આજુબાજુવાળા બીજા જે એના ફ્રેન્ડ હોય છે એ આવીને પૂછે છે કે આજે હું તબિયત પાણી સારા નથી આવું પૂછે છે કે તબિયત પાણી સારા નથી કેમ ન આવ્યો બહાર બેહો તો આ બધું છે સ્વાસ્થ્ય સાથે લગતો સંબંધ છે બરાબર તેની સાથે સ્વાસ્થ્ય સાથે સંબંધિત છે તમને પણ ખબર છે તમે ફોન કરો તમે ગમે ત્યારે કોઈ ફોન કરો હાલો કેમ છો સીધું આપણે શું કરીએ કેમ છો એટલે આપણે કેમ છો નો મતલબ અહીંયા શું થાય છે કે તમારું સ્વાસ્થ્ય કેવું છે બરાબર તમે સ્વાસ્થ્ય કેવું છે એ જ પૂછવાનો મતલબ થાય છે એટલે રોગ મુક્ત એટલે શું તો કે તમારા શરીરમાં કોઈ જીવાણુ દ્વારા એક પણ રોગ થયેલો નથી બરાબર
જીવાણુ દ્વારા રોગ થયેલો નથી. રોગ અને રોગ મુક્ત વચ્ચેનો આપણે તફાવત જોશું કે સ્વસ્થ એટલે શું. તો કે જો હું સ્વસ્થ ક્યારે હોઉં, તમે સ્વસ્થ ક્યારે હોઉં, મારે સ્વસ્થ રહેવું એટલે શું. તો કે હું ક્લાસમાં બધા વિદ્યાર્થીઓને ભણાવી શકું બસ, એટલે હું કેવો છું, સ્વસ્થ છું. પણ હું ક્લાસમાં આવીને ખુરશી ઉપર બેસી જાઉં તો હું સ્વસ્થ છું નહીં, કારણ કે મારું કામ છે ભણાવવાનું અને બોલવાનું. જો હું બોલી ન શકું તો હું સ્વસ્થ ન હોઉં. જેમ કે કોઈ સિંગર છે અને ગાવાનું હોય ગીત, શું ગાવાનું હોય ને, ગીત ગાવાનું હોય, પણ એ હાલતો હોય, ચાલતો હોય, ખાતો હોય, પીતો હોય, બધું મસ્ત, પણ એ ગીત ગાઈ ન શકે તો એ કેવો કહેવાય, અસ્વસ્થ કહેવાય, એ સ્વસ્થ છે નહીં. આવી રીતના તમે બીજા ઉદાહરણ પણ જોઈ શકો, જેમ કે કોઈ નૃત્યકાર છે બરાબર, ડાન્સર હોય છે, ડાન્સર ને માટે સ્વસ્થ હોવું એટલે તો કે અંગ ને વણાક વાળવા, સરસ મજાના સ્ટેપ કરી શકે. તો જો એ અંગ ને બરોબર વણાક વાળી શકે તો એ રોગ મુક્ત બરોબર, એટલે કે સ્વસ્થ છે. બાકી એ રોગ મુક્ત તો હોય જ છે, એનામાં કોઈ રોગ છે નહીં, પણ થાય કે એના સ્નાયુઓ ખેંચાઈ ગયા હોય તો એમાં કઈ રોગ લાગ્યો કહેવાય નહીં. એના માટે અંગ વળવા જોઈએ. ડાન્સ તમે જો પ્રથમ ડાન્સ કરતા કોઈ હોય તો એને સરસ મજાનો અંગ વાળવા પડે, અંગ ન વળે તો એ સ્વસ્થ હોતા નથી. કોઈ પણ રીતના કોઈ આપણે વાંસળીકાર છે બરાબર, શરણાઈ બગાડે છે કોઈ, એને પણ એના માટે શું હોય છે, તો શરણાઈ બગાડવા માટે એની શ્વાસની ક્રિયા બરોબર હોવી જોઈએ. શ્વાસની ક્રિયા જો વ્યવસ્થિત ન હોય તો એ શરણાઈ બગાડી શકતો નથી. શરણાઈ બગાડવા માટે એને શ્વાસ બરોબર લેવાવો જોઈએ તો એ સ્વસ્થ કહેવાશે. જો શ્વાસ બરોબર ન લઈ શકે તો એ સ્વસ્થ છે નહીં. હવે રોગ મુક્તની વાત કરીએ, સ્વસ્થની તમને ખબર પડી. જેમ કે કોઈ વ્યક્તિ વારંવાર ઉધરસ ખાતો હોય અને એને ટીબી ના લક્ષણ જોવા મળે તો એ રોગી છે, પણ એનામાં કઈ રોગ મુક્ત, ટીબી ના લક્ષણ બધા વયા જાય છે તો એ રોગ મુક્ત કહેવાશે બરોબર. અથવા તો કોઈ શરદી થઈ ગઈ છે, કોઈ બીજા નાના પ્રકારના સૂક્ષ્મ જીવો તમને એટેક કર્યો હોય તમારા શરીરમાં અને એના કારણે તમે મુસીબતમાં મુકાઈ ગયા હોય તો તમે પાછા ફરીવાર સાજા થઈ જાવ છો તો તમે શું કહેવાશો, રોગ મુક્ત કહેવાશો બરોબર છે. તો અહીંયા આપણે ભેદ જોઈ લીધો કે આપણે રોગ મુક્ત અને સ્વસ્થ એટલે શું. ઘણી વાર એવું થાય, એ પણ કહેલું કે રોગ મુક્ત છે એ તમને ખબર ક્યારે પડે, તો કે રોગના સ્પેશિયલ લક્ષણો હોય છે બરાબર. જેમ કે હું કહું છું કે હું અત્યારે ટીબી થી પીડાતો નથી, એટલે કે હું ટીબી થી રોગ મુક્ત છું કેવી રીતના કહી શકું. ઓકે, એનું નહીં તમને ખબર પડે, ટીબી ના લક્ષણો તમને કહું હમણાં, એ પહેલા તમે પોલિયો કહો. હું એમ કહું છું કે હું પોલિયો થી રોગ મુક્ત છું, હું પોલિયો થી રોગ મુક્ત છું, તો તમને ખબર ખબર પડી કે સાહેબ તો બે પગ છે, બે હાથ છે, બરોબર વ્યવસ્થિત ચાલે છે, તો હું કેનો કેવો થયો, પોલિયો થી રોગ મુક્ત છું બરાબર. તો પોલિયો થી રોગ મુક્ત થવા માટે મારે પોલિયો ના લક્ષણો હોવા જોઈએ નહીં. હવે ટીબી ની વાત કરું, તો ટીબી ના લક્ષણો શું હોય છે, તો કે તમને વારંવાર ઉધરસ આવે છે, શ્વાસ લેવામાં તકલીફ થાય છે, પછી લોહી વાળા ગળફા નીકળે છે, તમારી રોગ પ્રતિકારક શક્તિ ઘટતી જાય છે, આ બધા ટીબી ના લક્ષણો છે. તમારા ફેફસા ની અંદર ઇન્ફેક્શન લાગે છે બરાબર. તો એ એટલી વસ્તુ જે હું ગયેલો છું એ ન હોય તો તમે ટીબી થી રોગ મુક્ત છો. અત્યારે હું બધા રોગોથી રોગ મુક્ત છું, કારણ કે મને પણ રોગ છે નહીં, ભવિષ્યમાં થઈ પણ શકે બરાબર, ત્યારે હું રોગી થાય છે પછી, અને પછી એની સારવાર લઈને પાછો રોગ મુક્ત થાય છે. તો હવે તમને ખબર પડી ગઈ સ્વસ્થ એટલે શું. તો આપણા દાદીમાં વ્યવસ્થિત ઓટલે બેસી શકે એટલે હું કહેવાય ને, સ્વસ્થ મુક્ત. હું વ્યવસ્થિત ભણાવી શકું એટલે સ્વસ્થ મુક્ત બરાબર, સ્વસ્થ છું. ચાલો હવે રોગ મુક્ત એટલે તમે કીધું ને કે મારે અત્યારે પોલિયો છે નહીં, મને અત્યારે ટીબી છે નહીં, એટલે હું કેવો છું, રોગ મુક્ત છું. બસ અહીંયા સુધી આપણે અત્યારે રાખીએ, પછી આપણે આગળના લેક્ચરમાં જોશું.